રાજ્યમાં આગામી 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે સાબરકાંઠા જિલ્લામાં પણ પવન સાથે વરસાદ પડ્યો. હિંમતનગરના આખોદરામાં વાવાઝોડું ફૂંકાયું. વાવાઝોડું ફૂંકાવાના કારણે મકાનોને નુકસાન થયું છે, ત્યારે છતના છાપરા પણ ઉડી ગયા છે. કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. તમને જણાવી દઈએ કે સતત રાજ્યમાં 2 દિવસથી ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. ચોમાસાનું આગમન થઈ ગયું છે, ત્યારે રાજ્યમાં 2 દિવસથી સતત વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું, ત્યારે હિંમતનગરના આખોદરામાં વાવાઝોડું આવ્યું અને ભારે પવનથી મકાનોને નુકસાન થયું. કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો. તો રાજ્યમાં આગામી 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે સાબરકાંઠા જિલ્લામાં પણ પવન સાથે વરસાદ પડ્યો છે. વહેલી સવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે અનેકવિધ વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ક્યાંક નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયું હતું. ત્યારે હિંમતનગરના આખોદરામાં વાવાઝોડું આવ્યું, ભારે પવનથી મકાનોને નુકસાન થયું છે.